आज धोरण 9 અને 10 ગુજરાતી માધ્યમમાં આપણે ટોપિક છે સંધિ એટલે કે સંહિતા એનો આપણે અર્થ અને એના પ્રકારો જોઈશું તો સંધિ એટલે શું સંધિને સંહિતા પણ કહેવામાં આવે છે તો સંહિતા એટલે જોડા બે વર્ણો જ્યારે જોડા થાય એને આપણે સંધિ કહીએ છીએ કેટલાક સ્થળોએ સંધિ આવશ્યક છે જેમ કે પદમાં ધાતુ ઉપસર્ગમાં અને સમાસમાં પદમાં જોઈએ તો ને વત્તા અયનમ એટલે કે નયન આ એક પદ છે પછી અધિ વત્તા આગચ્છતિ એટલે કે અધ્યાગચ્છતિ આ ધાતુ અને ઉપસર્ગમાં સંધિ લાગી પછી સમાસમાં જેમ કે પિતમ વત્તા અમરમ તો પિતાંબરમ આ થયો સમાસમાં બરાબર હવે સંધિ અને સમાસમાં શું તફાવત છે તો સંધિ એ સમાસ નથી બરાબર સંધિ અને સમાસમાં તફાવત છે કેવો છે તફાવત છે તો સંધિમાં બે વર્ણો જોડાય છે એટલે કે અક્ષરો જોડાય છે જ્યારે સમાસમાં બે કે તેથી વધારે પદો એટલે કે આખે આખા પદો જોડાણ થાય છે બરાબર આપણે ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ આવશે બે વત્તા આલે અને સંધિના પ્રકાર સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ
હવે સ્વર સંધિની અંદર પણ એના પેટા પ્રકાર પડે છે. કયા કયા એ તમને હું કહું. એક તો યણ સંધિ, પછી છે ગુણ સંધિ, અહીંયા લખ્યું એટલે તમને ખ્યાલ આવશે. પહેલું છે યણ, બીજું છે ગુણ, અને ત્રીજું છે વૃદ્ધિ સંધિ. હવે જોઈએ આપણે વ્યંજન સંધિ, બરાબર.
આપણે આગળ એક ઉદાહરણ એક લીધું દેવાલય, તો એમાં શું થયું કે બંને સ્વર હતા અ અને આ, તો અને આને ભેગા કરીને દેવાલય આપણે બનાવી દીધું. પછી બીજું ઉદાહરણ આવે કદાપી, તો કદા વત્તા અપી, બરાબર. પુત્રાસ્તિ, તો પુત્ર વત્તા અસ્તિ, બરાબર. પાઠ્યપુસ્તકમાં તમે ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવશે. પછી જુઓ વિસર્ગ સંધિ, તો વિસર્ગ સંધિમાં શું થાય છે આપણે જોઈએ. ચલો એના ઉદાહરણ લઈએ. જેમ કે એક ઉદાહરણ છે અહમ વત્તા ગચ્છામિ, બરાબર. તો આપણે જે અહમ છે એને શું કરી નાખવાનો છે, વેગો કરી નાખવાનો છે, મને અનુસ્વાર ઉપર મૂકી દેવાનો છે. અહમ ગચ્છામિ, આથી સિમ્પલ, બરાબર. આ એકદમ તમને યાદ રહેવું છે. પછી ગ્રામાર વત્તા આયાતિ, તો ગ્રામાર ત છે એની જગ્યાએ ત થઈ જાય, ગ્રામાર આયાતિ. નગરત આગચ્છતિ, આવશે છે ઉદાહરણ. છે એટલે કે નૃપો જય,
પછી રામઃ ગચ્છતિ सर्वे बत्ता गुणे बराबर
तो सर्वे गुणे એટલે કે એનો ડ્રો થઈ જાય છે સર્વે ગુણે ઉદાહરણ છે બરાબર શું કીધું નિયમમાં કે વિસર્ગની પહેલા સર્વે વત્તા ગુણે હ અહીંયા છે બરાબર ગુણે હ બરાબર તો એની અંદર શું કરવાનું છે એનો ડ્રો કરી નાખવાનો છે સર્વ વત્તા ગુણે શબ્દ આપીશું તો શું થઈ જશે સર્વે ગુણે બરાબર એનો ગ ઉપર રેખાઈ જશે સર્વે ગુણે विसर्ग पछी क ख प के फ पैकी कोई पण वर्ण आवे तो विसर्ग कायम रहे छे बराबर नवमा नियममां शुं कीधुं के क ख प फ पैकी कोई पण वर्ण आवे तो विसर्ग कायम रहे छे कई रीते जो मैं उदाहरण में लखूं के गुरुः वत्ता कुप्यति गुरुः वत्ता कुप्यति बराबर तो अहींया जे विसर्ग छे एम एम एस के अहींया क छे एटले गुरुः પછી બીજું ઉદાહરણ છે રમણીય ખગ રમણીય ખગ કોઈ કે ફેલાવે રમણીય ખ પ્લસ ખગ તો પણ આ એનું એમ જ રહેશે એમાં કોઈ તફાવત હતો નહીં ફક્ત એની જે દિશાઈમાં એ દૂર કરો એટલે એનું એમ રમણીય ખગ અહીંયા ક આવે એટલે આગળનો વિસર્ગ એમનો એમ રહેશે બરાબર પછી છેલ્લો નિયમ જે છે એમાં એવું છે કે સ કે એ શબ્દ સ કે એ શબ્દ સ કે એ શબ્દ પછી અ સિવાયનો કોઈ પણ સ્વર કે વ્યંજન આવે તો વિસર્ગનો લોપ થાય છે કઈ રીતે તો સ નરહ સ વત્તા નરહ તો શું કરશો અહીંયા સ નરહ સ નરહ પછી सह कथयति अभिते होय सह वत्ता प कथयति शु थशे स कथयति पाठ्यपुस्तक में जो तो तमने ख्याल से आ उदाहरण घना हसे तमने कई आम शू संधि करवा आ बधी आप स कथयति तो तमने ते कई रीते संधि कर जय भगवान थाय त्यारे शू करवानो समाविषय मूकी देवानो सह वत्ता कथयति પછી એશ આનંદ એશ વત્તા આનંદ તો શું કરશો એશ આનંદ એશ આનંદ બરાબર આ રીતે પાછળનો વિસર્ગ એમનો એમ જ રહેશે ઓકે આ થયા વિસર્ગ સંધિના નિયમો બરાબર તો એક વાર આપણે પુનરાવર્તન કરી લઈએ કે સંધિ એટલે શું તો સંધિ એટલે જોડાણ બે શબ્દો કે બે વર્ણોનું જે જોડાણ થાય એને આપણે સંધિ કહીએ છીએ બરાબર પછી આપણે જોયા સંધિના પ્રકાર સંધિના મુખ્ય ત્રણ પ્રકાર છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ સ્વર સંધિને સંસ્કૃતમાં અચ્છ સંહિતા વ્યંજનને હળ સંહિતા વિસર્ગને બે આપણે જે નિશાન હોય છે એ વિસર્ગ એટલે કે વિસર્ગ પછી આવતા સ્વર અને વ્યંજનની સંધિ તરીકે ઓળખીએ છીએ બરાબર સ્વર સંધિમાં સ્વરોનું જોડાણ થાય છે વ્યંજન સંધિમાં બે વ્યંજનોનું જોડાણ થાય છે વિસર્ગમાં સ્વર અને વ્યંજન બંનેનું જોડાણ થાય છે બરાબર વિસર્ગ સંધિના આપણે 10 નિયમો તમને જણાવ્યા એ પ્રમાણે તમારે સંધિ કરવાની છે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ તમારે આપેલા છે એ ઉદાહરણ પર તમારે ધ્યાન આપવાનું છે બરાબર સ્વર વ્યંજન અને વિસર્ગ સંધિ ઓકે આઈ હોપ તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો હશે ઓકે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું